ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને કેમ છો બધા? મજામાં ને માય ટુ ફેમિલી. અને હવે આજે મારે બનાવવાની છે તલ પાપડી. અને અત્યારે થઈ ગઈ છે સાંજ, અને મેં અત્યારે વ્લોગની શરૂઆત કરી દીધી છે. ફરાળી પેટીસ, તો એના માટે મેં અહીંયા બટાકા બાફી લીધા હતા. તો એની અંદર મેં સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો અને આદુ અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે. આ મોરૈયાની ક્રશ કરી લીધો છે. અને આ છે સાબુદાણાને બી ક્રશ કરીને કરી લીધો છે. અને આ છે આ કોથમીરને મેં ઝીણી સમારી લીધી છે. હવે આ બધું મિક્સ કરીને આપણે એનો માવો બનાવી દઈશું. બટાકાના માવાને આપણે મિક્સ કરી દઈશું. સોરી, બોલવામાં ભૂલચૂક થાય તો માફ કરી લેજો. અને ગાઈઝ, એની અંદર આપણા લીંબુ, જે અડધું જ બનાવ્યું છે એટલે મેં અડધું લીંબુ તેની અંદર નીચોવાનું છે. તો લીંબુ નીચોઈ દઈશું આપણે. હવે તેની અંદર આપણે થોડોક સાબુદાણાનો પાવડર નાખીશું, જે સાબુદાણા ક્રશ કર્યા હતા આપણે તે નાખી દઈશું. અને તેનું બાઇન્ડિંગ કરી દઈશું. અને તેને બધું મિક્સ કરી દઈશું. અને થોડોક મોરૈયાનો જે આપણે ક્રશ કર્યો હતો તે પણ મોરૈયા ક્રશ કરેલો નાખી દઈશું અંદર. એના આપણે જે આકાર આપવો હોય તે આકાર આલી દેવાનો. અને પછી હાલ તો મારી જોડે પેટીસનું બીબું છે નહીં, એટલે હું એને આવી રીતે ગોળ ગોળ ગોળવા વાળી દઉં છું. પછી તેને આપણે આના અંદર રગદોળી દઈશું. સાબુદાણાનો જે આ ભૂકો કર્યો તો એની અંદર રગદોળી અને આપણે એના વા તેલ પછી તેલમાં તળી લઈશું. ગાઈસ, જો આપણે પેલા જે બટાકાના ગોળા વાળ્યા હતા તેના મેં અંદર સાબુદાણા અને મોરૈયાના જે ભૂકો છે તેની અંદર મેં આવી રીતે રગદોળી અને અહીંયા બધા મૂકી દીધા છે. અને આની બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેને તળી લઈશું. અને ફ્રેન્ડ્સ, જુઓ અહીંયા આપણો પેટીસ, ફરાળી પેટીસ અને ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ એકદમ ઉપરથી કડક છે અને અંદર એકદમ સોફ્ટ છે. તો ચલો, જેને બી ફરાળી પેટીસની ચટણી ખાવી હોય ત્યારે જો. ઘી લઈ લીધું છે અને આ મેં ગોળ છીણીને રાખી દીધો છે. અને અહીંયા તલ પણ લઈ લીધા છે. હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું. અને આ સૂંઠ પાવડર છે. હા, હવે તેને ઘી થઈ ગયું છે થોડુંક, એટલે એની અંદર મેં હવે ગોળ એડ કરી દીધો છે. ગોળને હવે થવા દઈશું આપણે. જુઓ તમે, અહીંયા આગળ મારે ગોળ ઓગળી ગયો છે. હવે તેની અંદર હું તલ નાખી દઈશ અને આ સૂંઠ પાવડર છે તે પણ નાખી દઉં છું. ગાઈસ, જો હવે આપણા મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તેને હવે આપણે પ્લેટ ઉપર કે નીચે ગમે ત્યાં આપણે તેને હવે પ્લેટ ઉપર વણી લઈશું. ને ગાઈસ, જો મી અહીંયા હો ને તે આ ડીશનો આજે એક પ્લેટ લીધી છે, સાફ કરી લીધી હતી. હવે એને મેં ગ્રીસ કરી લીધી છે અને આને બી હું ઓને ગ્રીસ કરી લઉં છું, તેલ લગાવી લઉં છું. અને વણતો જ કાઢી કાઢી દીધું. હવે આપણા મિશ્રણનો આની ઉપર નાખી દીધું છે. હવે અને હવે આટલી તલ પાપડી તૈયાર કરી શકીએ.
ગાઈઝ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, ફરાળી પેટીસ અને રગ પાપડીનો વિડીયો જો પસંદ આવ્યો હોય, તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મળીશું બીજા વિડીયોમાં, બીજા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય.